नमस्ते मित्रों, स्पिरिचुअलिटी में फोकस एटले के ध्यान नो घणो महत्व छे। जे वस्तु पर आपणे फोकस करिए ते वस्तु आपणा जीवन में जरूर आवे छे। पण हाँ, घणी वखत न जोईती वस्तु पर पण आपणाथी फोकस थई जाय छे। तो आजे आपणे एवा साधन विशे वात करिए जे आपणा जीवननी नानेथी मोटी बधी ज वस्तुनी मनगमती वातो पर फोकस करीने आपणी માન્યતા બદલવામાં આપણને મદદ કરશે। આ સાધનનું નામ છે ફોકસ વેલ। તો ચાલો આપણે જાણીએ ફોકસ વેલની પ્રોસેસ વિશે। સૌથી પહેલા એક મોટું ડ્રોઈંગ પેપર, તેમાં સૌથી પહેલા એક મોટું સર્કલ ડ્રો કરો। મોટા સર્કલની વચ્ચે એક નાનું સર્કલ ડ્રો કરો। મોટા અને નાના સર્કલની વચ્ચે 12 ભાગ બનાવશું। આજના વિડિયો માટે આપણે નોકરી વિષય પર ફોકસ વેલ બનાવશું। સમજો કે તમને તમારી નોકરીથી નાખુશ છો। હવે આવા ટાઈમમાં નોકરી વિશે કંઈક સારું વિચારવું તો સૂચશે જ નહીં। તો ચાલો આપણે નોકરી વિશે એક ન્યુટ્રલ સેન્ટેન્સ થી શરૂઆત કરીએ। તેના પછીના દરેક વિચારને જરાક સારી રીતે વિચારવાનો પ્રયત્ન કરશું। નાના નાના પગલા સારાઈ તરફ લેતા જઈને આપણી માન્યતામાં શું ફેર પડે છે તે આપણે પ્રોસેસના અંતમાં સમજશું। મારી પાસે જોબ તો છે, જોબને લીધે પગાર તો મળે છે, કંપનીની રેપ્યુટેશન સારી છે, કોઈ કોઈ ટાસ્કમાં શીખવા બહુ મળે છે, કોઈ કોઈ કોવર્કર સારા છે, સારું કામ કરું ત્યારે મેનેજર વખાણ કરે છે, એક વર્ષ પછી પ્રમોશનના ચાન્સ પણ લાગે છે, સારું કામ કરી દીધું તો પ્રમોશન પહેલા પગાર પણ વધી શકે, મારી નોકરીને લીધે મારા સગા વહાલા અને મિત્રો સન્માનથી વાત કરે છે મારી સાથે, આ એક્સપિરિયન્સ આગળ બીજી નોકરી મેળવતી વખતે બહુ કામ આવશે, સિનિયર મેનેજર મારી સાથે બહુ માનપૂર્વક વાત કરે છે, કિસ્મત બદલાતા વાર નથી લાગતી, મારો જોબ છે સારો, મને ગમે છે મારો જોબ। મિત્રો, જો તમને યાદ હોય તો પ્રોસેસની શરૂઆતમાં આપણે નોકરી વિશે એક પણ સારો સેન્ટેન્સ વિચારી નતા શકતા। આપણે શરૂઆત કરી હતી પહેલા સેન્ટેન્સથી, મારી પાસે જોબ તો છે, પણ અત્યારે જ્યારે પ્રોસેસ પૂરી થઈ છે ત્યારે આપણે વચ્ચેના નાના સર્કલમાં લખેલું 13મું વાક્ય, મારો જોબ છે સારો, મને ગમે છે મારો જોબ, આવો સારો વિચાર આપણે આપણી નોકરી વિશે વિચારી શકીએ છીએ। આ પહેલી માન્યતાથી છેલ્લી માન્યતા તરફ કૂદકો ન મારી શકે, પણ તેના માટે સારાઈ તરફ નાના નાના પગલા લેવા ખૂબ જરૂરી હતા। આવી રીતે 7 દિવસ ફોકસ વેલ રોજ કરવાથી આપણી માન્યતા બદલાઈ જશે। આ ફોકસ વેલને આપણે આપણા જીવનના દરેક સંજોગોમાં વાપરીને મન ચાહ્યો પરિણામ મેળવી શકીએ છીએ। મિત્રો, આ ફોકસ વેલ વાપરી ને તમારા જીવનમાં શું બદલાવ આવ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। થેન્ક યુ।